नमस्कार मित्रों, स्वागत छे आप सबनु आ आध्यात्मिक सफर में। प्रार्थना। हे प्रभु, मारी माटे शु श्रेय छे ते तू जाने छे। हूँ तारू बाळक छु, मने मार्गदर्शन आप। हूँ आ के ते मागी शकतो नथी। मारी लागणीओ भूल भरेली पण होय, મારા અહમને લીધે હું ખોટું વર્તન પણ કરું, માટે હું તને મારા દ્વારા કાર્ય કરવાની વિનંતી કરું છું। જો તમારે હજી પ્રાર્થનામાં કંઈ ઉમેરવું હોય તો તમે કહી શકો, હે પ્રભુ, તું શું નથી જાણતો કે હું તારો છું, તારી ઈચ્છા પ્રમાણે કર। મને હંમેશા ખ્યાલ આપતો રહેજે કે હું તારું બાળક છું અને તું પળે પળે મારી સંભાળ રાખી રહ્યો છે। આ સત્ય મને હંમેશા યાદ રહે તેવું વરદાન આપ। મિત્રો, પ્રભુ તો સદા હાજર જ છે, પણ તમારે તેની મદદ મેળવવા માટે તેની પાસે પહોંચી જવું જરૂરી છે। એટલા માટે જ બાઇબલ કહે છે, માગો અને તમને તે આપવામાં આવશે। તમને મદદ કરવા માટે બળજબરીથી આવશે નહીં, તમારે તેની દયા કે આશીર્વાદની માંગણી કરવી જ જોઈએ। તેની કૃપા સર્વત્ર છે। લોકોમાંથી કોઈની પસંદગી કરીને તેને કહે, હું આને આશીષ આપું છું અને તેને આશીષ આપતો નથી, એવું કાંઈ જ નથી। તે અને તેનું સર્જન, જેને આપણે કુદરત કહીએ છીએ, તે હંમેશા તટસ્થ જ હોય છે। પણ તેની મદદને સ્વીકારવામાં તમે તૈયાર થાઓ તે માટે તમારે તેની કૃપાની જરૂર છે। તમે તેને કેવી રીતે મેળવશો? તમારે તમારી જાતને તેની સમક્ષ ખુલ્લી કરી દેવી જ જોઈએ। તે બળજબરાઈથી આવશે નહીં, તે રાહ જોશે। શ્રી રામકૃષ્ણે એક સરસ ઉદાહરણ આપ્યું હતું। થોડાક માછીમારો વહેલી સવારે દરિયાકાંઠે જવા માટે તૈયારી કરતા હતા। અડધા કલાકમાં તેઓ તૈયાર થયા અને એક સિવાયની બધી હોડીઓ ચાલી નીકળી। પેલા એક માણસે ફરિયાદ કરી, આમ કેમ, મારી હોડી ચાલતી જ નથી, બધાની હોડીઓ સરસ રીતે ચાલે છે, પવન પક્ષપાતી લાગે છે, તે બીજી હોડીઓને જોર આપે છે પણ મારી હોડીને આપતો હોય તેમ લાગતું નથી, આવું કેવું બની શકે? ત્યારે તે પવનોનો વાંક કાઢી રહ્યો હતો ત્યારે કિનારે ઊભા રહેલા એક જણે તેને બૂમ પાડી, અરે આ તું શું કરે છે? બધાએ તેમના સઢ ખુલ્લા કરી દીધા છે અને તેમાં પવન ભરાતા જ આગળ નીકળી ગયા છે, તે હજી તારા સઢ જ ખુલ્લા કર્યા નથી। ઓ, એમ છે, સઢ ખુલ્લું કરું છું। સઢ ખુલ્લું કર્યું અને તરત જ હોડી ખસવા માંડી, પછી તરત જ ઊભી રહી। તે ઊભો થયો અને બૂમ પાડી, જુઓ, મેં તમને કહ્યું તે પક્ષપાતી નથી, પણ તે મારી સામે કંઈક ફરિયાદ હોય તેમ લાગે છે। તમે મને સઢ સામે કંઈક ફરિયાદ હોય તેમ લાગે છે, તમે મને સઢ ખુલ્લો કરવાનું કહ્યું, મેં સઢ ખુલ્લો કર્યો અને હોડી થોડુંક ખસી પણ ખરી, પણ હવે ફરીથી પાછી સ્થિર થઈ ગઈ, હવે મારે શું કરવું? મિત્ર, બીજાનો વાંક કાઢવામાં તું ઉતાવળો હોય તેમ લાગે છે, તું તારી ભૂલ જોવા માંગતો નથી, તે તારું લંગર ખેંચી લીધું છે, એ તો જો। અરે અરે, હું ખૂબ દિલગીર છું, અને જેવું લંગર ખેંચી લીધું કે હોડી ઝડપથી ચાલવા માંડી। ભગવાન આવો છે, તેની ઈચ્છા તમને આશીષ આપવાની છે, પણ તે બળજબરીથી આવવા માંગતો નથી। તે તમારા તૈયાર થવાની, તમને કંઈક પૂછો, તમારું મન ખુલ્લું કરો, તેની રાહ જુએ છે। એટલા જ માટે ધર્મશાસ્ત્રો કહે છે કે લક્ષાધિપતિના મનમાં ભગવાનનો વિચાર આવે તે પહેલા સોય નાકામાંથી, એટલે કે સોયના નાકામાંથી ઊંટ પણ પસાર થઈ જાય। આ ચોક્કસ શબ્દો નથી, પણ તમે તેને સમજી શકશો। તેનો અર્થ એવો થાય કે ભગવાન શું એવો નિર્બળ છે કે તે
ધારે તો કોઈના મનમાં પ્રવેશ કરવાની ક્ષમતા ન ધરાવે? ના, તેને ત્યાં જવું છે પણ ત્યાં તેને માટે જગ્યા નથી. ત્યાંની જગ્યા તો વાહનો, રેડિયો, ટીવી, ધન, મિલકત વગેરેથી ભરાઈ ગઈ છે. એને માટે કોઈ જગ્યા જ નથી. ગરીબ માણસની પાસે ખાસ કશું હોતું નથી, બધું ખાલી હોય છે. એટલે ભગવાન ત્યાં આવે છે અને ખાલી જગ્યામાં સુખેથી રહે છે. આમ જો ભગવાનને લાવો હોય તો તેને માટે જગ્યા કરો. ભક્તે તે માટે ઉત્કટતાથી આકાંક્ષા સેવવી જોઈએ. જો તે સાચા દિલ નો હશે તો તેને એમ લાગે છે કે તે એટલો નિર્બળ છે કે ભગવાન પાસે તેમની આશીષ પણ માગી શકતો નથી. પછી તે આડકતરી રીતે પૂછે છે, ભગવાન મારામાં તમને કંઈક પણ કહેવાની ક્ષમતા નથી, આપની આશીષ અને આપની કૃપા વગર હું પ્રાર્થના પણ કરી શકતો નથી. આ એક પ્રાર્થના જ છે. એ પોતાની ક્ષુદ્રતાથી સભાન બને છે અને તેનું મન ખુલ્લું બની જાય છે. અમનને ખુલ્લું થવાની પ્રક્રિયામાં તમારું હૃદય વિસ્તૃત થઈ વિશાળ બને છે. પ્રાર્થના અને ધ્યાનથી તમે ખુલ્લા બની જાઓ છો. પણ સાથે સાથે તમારે કંઈક બીજું પણ કરવું જોઈએ. માછીમારની વાત યાદ કરો, એણે પોતાની હોડીનો સઢ ખુલ્લો કર્યો પણ હોડી મુસાફરી શરૂ કરી શકી નહીં. એવા ઘણા લોકો હોય છે જે બાળપણથી મંદિર કે ચર્ચમાં જઈ નિયમિતપણે પ્રાર્થના કરતા હોય છે પણ પોતાની નિમ્ન રહેણી કરણી બદલતા નથી. તેઓ જે પતિત રીતે જીવતા હોય છે તે રીતે જીવવાનું ચાલુ રાખે છે. તેઓ ધર્મગ્રંથમાં આપ્યા પ્રમાણે કરતા છે. વૈરાગ્ય બંનેની એક સાથે જરૂર છે. એક બાજુ સંસારમાં તમને બાંધી રાખતા બધા જ બંધનો તોડી નાખો અને બીજી બાજુ તમારા હૃદયને પ્રભુ સમક્ષ ખુલ્લું કરી દો. ફક્તો જ તમે મુસાફરી કરી શકશો. એટલા જ માટે ધર્મશાસ્ત્રો આપણને આપણું બધું જ ઈશ્વરને સમર્પિત કરી દેવાનું કહે છે. મારી જાતને નકામી વસ્તુઓ સાથે જોડી રાખશો નહીં. પછી તમે કહેશો કે તરત જ તેની કૃપાનો અનુભવ થશે, નહીંતર ઈશ્વર તો ત્યાં છે જ. તમારે તમારો ભાગ ભજવવાનો છે. જે લોકો પોતાની જાતને મદદ કરે છે તેમને ઈશ્વર મદદ કરે છે. શ્રી રામકૃષ્ણ કહે છે, જો તમે ઈશ્વર તરફ એક ડગલું ભરશો તો તે તમારી તરફ 10 ડગલા ભરશે, પણ જો તમે તેની તરફ એક ડગલું ભરવાની શરૂઆત નહીં કરો તો ત્યાં આગળ આવશે નહીં. તમારે જ શરૂઆત કરવાની છે. જ્યારે ઉપાસના કરો છો ત્યારે તમે મુખ્ય બેટરી ઈશ્વર સાથે સંપર્ક સાધો છો. તમારી પ્રાર્થના અને ભક્તિ દ્વારા ઈશ્વર સાથે તમારે સંપર્ક સાધવો જોઈએ. તમારે ઈશ્વર સાથે જોડાણ કરવાનું છે. ધારો કે તમે બેટરી સાથે તાર દ્વારા જોડાયેલા વીજળીનો એક ગોળો છો. જોડાણ ઢીલું હશે તો પ્રકાશ થશે નહીં. ચાર્જ કરેલ બેટરીમાંથી તાર દ્વારા ગોળો જેમ પ્રકાશ મેળવે છે તેમ ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવવા માટે પ્રાર્થના તમને ઈશ્વર સાથે જોડતા તાર સમાન છે. તો પ્રાર્થના દ્વારા જોડાણ ઢીલું હશે તો પ્રકાશરૂપી જ્ઞાન મળી શકશે નહીં. તમે મારા કહેવાનો મુદ્દો સમજ્યા? ઘણા લોકો તેમની પ્રાર્થનામાં કયા કરે છે, હે પ્રભુ મને આશીષ આપ, મને મદદ કર, હું તારામાં પૂર્ણ શ્રદ્ધા રાખું, તારા સિવાય બીજું કોઈ મને યાદ કરી શકે તેમ નથી, હા હા ફલાણા ભાઈ હું તમારી કે મારી પ્રાર્થના પૂરી કરી તરત જ આવું છું, થોભો. જ્યારે તેઓ પ્રાર્થના કરતા હોય ત્યારે તેમની આંખો ચારે બાજુએ લોકોને જોતી ભમતી હોય છે. કેટલા જણ આવ્યા, પેલા ભાઈ ક્યાં ગયા, તે આવ્યા હતા. આવી પ્રાર્થના હોઠની કસરત સિવાય બીજું કાંઈ નથી. હું તારો છું, બધું તારું છે, તારી ઈચ્છા પ્રમાણે જ થાવ. આ કહેતી વખતે એક હાથ ખિસ્સામાં મૂકેલા પાકીટ ઉપર હોય આવી પ્રાર્થના ખોટું જોડાણ કરે છે. એક જ શબ્દ હોય ભલે પછી તેનો કોઈ અર્થ થતો ન હોય છતાં તે હૃદયમાંથી આવતો. ઘણા બાળકો બીજું કાંઈ સમજી ન શકે એવા અવાજથી પોતાની માતા સાથે વ્યવહાર કરી શકે છે. જ્યારે બાળક અમુક વિશિષ્ટ રીતે રૂએ ત્યારે ફક્ત માતા જ તેને વિશિષ્ટ ભાષા સમજી તેને શાંત કરી શકે છે. તે જ પ્રમાણે આદ્ય વિશ્વ માતા તમારા બોલ્યા વગર જાણી શકે છે. સહેજ લાગણી વ્યક્ત કરો,
તે જાણી જશે, તે અનુભૂતિ છે. હૃદયમાંની પ્રાર્થના ઉદ્ભવવી જોઈએ, હોઠો દ્વારા નહીં, મગજ દ્વારા નહીં. ભક્તિમાં બધું મહત્વનું છે. હંમેશા હૃદયનો વિકાસ કરો. તમે જે કંઈ કરો, જ્યાં પણ કરો, તમે જાઓ, પછી તે મંદિર, દેવળ કે ગમે તે ધાર્મિક સ્થાન હોય, દંડવત પ્રણામ હોય કે ઉપાસના વિધિ હોય, ત્યાં હૃદય હંમેશા હોવું જોઈએ. પવિત્ર હૃદય એ ગોપનીય હૃદય છે. અમારે તેને બીજાને બતાવવાની જરૂર નથી. ફક્ત તે ઈશ્વરને જ જાણવા દો, તે વ્યવહારને ગોપનીય જ રહેવા દો. આ સાત્વિક ભક્તિ છે. આવા પ્રકારની ભક્તિ હોય તેવા લોકો ભાગ્યશાળી છે. તેનું ખૂબ ઊંચું મૂલ્ય છે. આપણા દરેકમાં તે હોય છે, પણ કમ ભાગ્ય ઘણીવાર આપણી બુદ્ધિ તેની પર છવાઈ જાય છે. ફક્ત હૃદયને પીગળવા દો, એની પાસે જવાનો આ સહેલામાં સહેલો માર્ગ છે. માતાના હાથ વડે તેડેલા બાળક બનો. એક સંત કહેતા, હે ભગવાન, હવે મને યુક્તિ મળી ગઈ છે, મારે કંઈ પણ વાંચવાની જરૂર નથી, મારે કંઈ કરવાની જરૂર નથી, હું ફક્ત તેને માટે રોઉં છું. હું જાણું છું કે હું તેને મેળવીશ. કેટલાક એવા લોકો છે કે પ્રાર્થનાની શરૂઆત કરે કે તેમનું રુદન શરૂ થઈ જાય, તેનો પ્રકાશ પ્રાપ્ત કરવાનો તે શ્રેષ્ઠ માર્ગ છે. આપણે દરેક વીજળીના ગોળા જેવા છીએ. જ્યાં સુધી હૃદય દ્વારા તેની સાથે જોડાણ ન થયું હોય, ત્યાં સુધી તેનો પ્રવાહ આપણને પહોંચી શકતો નથી અને આપણને જ્ઞાનરૂપી પ્રકાશ પણ મળતો નથી. ધન અને ઋણ ધ્રુવની માફક આપવાની અને દેવાની પ્રક્રિયાઓને જુદી પાડવી જોઈએ. જો તમે સારી રીતે આપી શકો નહીં, તો તમે સારી રીતે લઈ શકો નહીં. ફક્ત આપવા ખાતર આપો અને લેવાનું આપમેળે થશે. વીજ પ્રવાહ એક દિશામાં વહે છે અને પછી પાછો ફરે છે. તો તમે બધો જ સમય ધંધો જ કર્યા કરશો, હું આટલું બધું આપું, મને ઘણું બધું મળવું જોઈએ, તો તેનાથી શોર્ટ સર્કિટ થાય અને પરિણામે ઉષ્મા અથવા તણાવ ઉદ્ભવે. માટે ઢીલા સર્કિટ કે ઢીલા જોડાણ દૂર કરો. તમે જે વીજ પ્રવાહનો જથ્થો મેળવો છો, તેનો આધાર ગોળાના ફિલામેન્ટ એટલે અંદરના તાર પર છે. 6 વોટનો ગોળો અને 1000 વોટના ગોળા વચ્ચેનો તફાવત ફક્ત ફિલામેન્ટની સાઇઝ પર અવલંબે છે. વીજ પ્રવાહ અને જોડાણ બંનેમાં એક સરખા હોય છે, પણ વધુ થોડા ફિલામેન્ટવાળો ગોળો વધુ વીજ શક્તિ ખેંચે છે. તમારું મન આ ફિલામેન્ટ જેવું છે. જો તમે સંકુચિત મનવાળા હશો, તો ઈશ્વરીય કૃપાનો થોડો ભાગ તમે મેળવી શકો છો. તમારા મનને વધુ વિશાળ બનાવો અને તમારો ફિલામેન્ટ વધુ વિશાળ બનશે. તમને વધુ કૃપા મળશે અને તમે વધુ પ્રકાશી ઉઠશો. દુર્ભાગ્યે ઘણા ગોળામાં ફિલામેન્ટ જેવું કાંઈ છે જ નહીં. તેમનું જોડાણ થાય છે, પણ કદી પ્રકાશ થતો નથી. આ માટે તમારું મન સ્વચ્છ અને વિશાળ હોવું જોઈએ, પણ સાથે સાથે લોભી ન થતા. જે ગોળો 110 વોલ્ટ સાથે બનાવ્યો હોય, તેનાથી 220 વોલ્ટ તાર પસાર કરો, તો શું થાય? ગોળો ઉડી જશે. તમારી મર્યાદાને બરાબર સમજો. એટલા જ માટે ભક્ત કહે છે, પ્રભુ હું તને મારા માટે આ આપ કે તે આપ એમ કહી શકતો નથી. હું લોભી થઈ જાઉં, હું માગું તેટલું બધું તું મને આપે તો હું પણ ગોળાની માફક ઉડી જાઉં. માટે તારે મને શું આપવું, મને કેવી રીતે આપવું અને કેટલું આપવું તે તું નક્કી કર. હું તો ફક્ત હાજર જ રહીશ અને જે કંઈ આપીશ તે ગ્રહણ કરીશ. ઈશ્વર બધી ભાષાઓ જાણે છે. તમારી માતૃભાષામાં પ્રાર્થના કરો. ત્યારે તમારા હૃદયમાંથી તમે પ્રાર્થના ગાઓ, ત્યારે તમારો સુર બેસુરો છે કે મધુર છે તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધ્યાન એ સાચા દિલથી અને પૂર્ણ હૃદયપૂર્વકની પ્રાર્થના છે. તમે ઈશ્વર સાથે જોડાયેલા કોઈ વિચાર પર મનને કેન્દ્રિત કરો છો, ત્યારે પ્રાર્થના એક પ્રકારનું ધ્યાન બની જાય છે. સંન્યાસીઓને આપવામાં આવતો ગાયત્રી મંત્ર પણ પ્રાર્થના જ છે. તેનો અર્થ છે, આખા વિશ્વને ઉજાળનાર હે પ્રભુ, મારી બુદ્ધિને પણ ઉજાળ. મંત્રના અર્થનું મનન સાથે રટણ કરો. ધ્યાનમાં તમે તમારા મનને પ્રાર્થના, મંત્ર, તમારા પોતાના શ્વાસ કે હૃદયના ધબકારા પર કેન્દ્રિત કરો. જ્યારે તમે તમારા હૃદય પર ધ્યાન ધરો, ત્યારે ધારણા કરો કે ભગવાન જ તમારા હૃદયના ધબકારા છે. એ જ ધબકારા કરે છે. તે પોતે એક ધબકારો છે, તે તમારી અંદર થતું હલનચલન છે. એટલા માટે હિન્દુઓ તેને નટરાજનું નૃત્ય કહે છે.
ધ્યાન કે પ્રાર્થના માટે તમને જે ગમે તેની પસંદગી કરો, પણ બરાબર સમજણપૂર્વક બોલો અને જે કંઈ કરો તેમાં મન, વચન અને કર્મથી જ્યારે એકાગ્રતા અનુસરાશે ત્યારે ફળ બેસશે. હું જ્યારે બોલું ત્યારે બેધ્યાનપણે મારા હાથ આમ તેમ હલતા હોય છે, મારા ખ્યાલની બહાર મારું શરીર, મારે જે કંઈ વ્યક્ત કરવું હોય તેમાં મદદરૂપ થવા આપ મેળે જોડાય છે. માનસિક અભિવ્યક્તિ પહેલાં થાય છે, શારીરિક તે પ્રમાણે વર્તશે. તમારી પ્રાર્થનાઓ અને દૈનિક કાર્યોમાં પણ આમ જ બને છે. પ્રાર્થનાઓનું રૂપાંતર થઈ કાર્યો બને છે. સમર્પિત કરેલા કાર્યો પ્રાર્થનાઓ છે. આમ દરેક કર્મ પ્રાર્થના છે, તે ધ્યાન છે. તમે બીજી કોઈ રીતે જીવી નહીં શકો. શરૂઆતમાં તમે તેમને જુદા પાડી શકો, આ કર્મ છે અને આ પ્રાર્થના છે. શરૂઆતમાં બરાબર છે, દરેક માટે સમય ફાળવો, પણ ધીમે ધીમે તે વિસ્તૃત તથા પ્રાર્થનામય વલણ તમારા સમગ્ર જીવન પર છવાઈ જાય છે. છેવટે બધું જ પ્રાર્થનામય બની જાય છે. ચાલો મિત્રો, આજથી જ હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરવાની શરૂઆત કરીએ. માગવાની નહીં, પરંતુ સમર્પણના ભાવથી પ્રાર્થના કરીએ. આજ વિચાર સાથે આપનો સહાયક મિત્ર ડોક્ટર ભાવિક સ્વાદી અનુમતિ માગે છે. આવતા એપિસોડમાં નવા વિચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી તમારા સહાયક મિત્ર ભાવિક સ્વાદિયાને અનુમતિ આપો. સૌનું શુભ થાવ, સૌનું મંગળ થાવ.